बनासकांठा जिले में कोरोना संक्रमित वधु चार केस पॉजिटिव आता कुल छ केस पॉजिटिव थया छे। हजु एक रिपोर्ट आवानु पेन्डिंग छे अने जेने लईने जिलाना वहीवटी तंत्रनी हुंगहराम थई गई छे। जोईए अमारा पालनपुर संवाददाता विनोद सुंदेसानो रिपोर्ट। बनासकांठा जिले में कोरोना संक्रमित वधु चार केस पॉजिटिव आता कुल छ केस कोरोना पॉजिटिव नोंधाया छे। जिल्लामांथी कुल 202 शंकास्पद दर्दीओना सैम्पल लेवामां आव्या हता, तेमांथी 185 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 11ના રિપોર્ટ આવવાના પેન્ડિંગ છે। સૌ પ્રથમ ભાવના મીઠા વિચારણ ગામે 5 વર્ષના બાળક અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો। તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ અને હાઈ રિસ્કના વ્યક્તિઓની સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવતા વધુ 4 વ્યક્તિઓના કેસ પોઝિટિવ આવ્યા છે। ગઠામણ ગામમાં પોઝિટિવ આવેલા વ્યક્તિના પરિવારમાંથી 3 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે। વાવ તાલુકાના મીઠા વિચારણ ગામનું બાળક સુરતથી સ્કોર્પિયો ગાડીમાં આવ્યું હતું। તે બાળકના સંપર્કમાં આવેલા ગાડીના ડ્રાઈવરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। હાલમાં મીઠા વિચારણ અને ગઠામણ ગામને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 3 થી 8 કિલોમીટરની અંદર લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે। એડિશનલ 5 કિલોમીટરને બફર ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે। આ વિસ્તારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને હોમ ડિલિવરીથી પૂરી પાડવામાં આવશે અને લોકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને જે વિસ્તારમાં કેસ નોંધાયો નથી તેવા પણ તકેદારી રાખવી ખૂબ આવશ્યક છે। ભવિષ્યને લઈને સુરક્ષા માટે અત્યારના સમયમાં બિનજરૂરી બહાર ન નીકળવું। જિલ્લા કલેક્ટરે બનાસકાંઠા વાસીઓને અપીલ કરી છે કે અત્યારના સમયમાં ઘરમાં રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો। મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 6 જેટલા વ્યક્તિઓનું કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। સૌ પ્રથમ વાવમાં 1 5 વર્ષનું બાળક અને ગઠામનમાં 1 વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યું હતું। એ બાદ એમના તમામ પ્રાઇમરી અને સેકન્ડરી કોન્ટેક્ટ્સની સઘન ચકાસણી કરવામાં આવી। એમના સંપર્કમાં કોણ કોણ વ્યક્તિઓ આવ્યા એ તમામ વ્યક્તિઓ અને એમાં જે હાઈ રિસ્કવાળા વ્યક્તિઓ છે એમની પણ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવી। ગઠામનના જે વ્યક્તિને કોરોના થયું હતું એ જ પરિવારમાંથી એમના 3 બાળકોને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે। સાથે સાથે વાવ મીઠી વેચારણનું જે બાળક છે એ જે ગાડીમાં સુરતથી વાવ આવ્યા હતા એ સ્કોર્પિયો ગાડીના ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે। એમના પણ કોન્ટેક્ટ્સની આપણે ચકાસણી કરી રહ્યા છે। આ ચકાસણી એટલા માટે જરૂરી છે કે આ વ્યક્તિઓ કોઈને સંપર્કમાં આવે તો સંક્રમણ થવાનો ભય છે અને એવી કોઈ સંક્રમિત વ્યક્તિ અનડિટેક્ટેડ ન જાય એના માટે વહીવટીતંત્ર સઘન પ્રયત્નો કરી રહ્યા છે। એના માટે મીઠી વિચારણ તેમજ ગઠામનને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે। 3 કિલોમીટર ત્રિજ્યામાં આ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું છે। 3 થી 8 કિલોમીટર માને એડિશનલ 5 કિલોમીટરમાં આપણે બફર ઝોન રાખ્યું છે, એમાં પણ આપણે લિમિટેડ એક્સેસ આપી રહ્યા છે। કન્ટેનમેન્ટ ઝોનમાં કમ્પ્લીટલી અવર જવર ઉપર બંધનો છે, ઇવન જીવન જરૂરિયાતની વસ્તુઓની આપણે હોમ ડિલિવરી કરી રહ્યા છીએ। આ તકેદારીના પગલાઓ ખૂબ આવશ્યક છે। સાથે સાથે બાકી જે ક્લસ્ટર્સમાં કોઈ કેસ નથી, બનાસકાંઠા જિલ્લાના બાકી વિસ્તારોમાં જ્યાં કેસીસ નથી ત્યાં પણ આપણે તકેદારી રાખવી ખૂબ ખૂબ આવશ્યક છે। મારી આપ સૌને વિનંતી છે કે આપ બિનજરૂરી બહાર ન નીકળો, ઘરે રહો, આપણે વગર ડરથી ફ્યુચરમાં હરીફરી શકશું અને માટે અત્યારે સંયમ રાખવો ખૂબ જરૂરી છે। ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો।